નમસ્કાર, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર તરફથી એમએચ સેમેસ્ટર 3 માં હું શબનમ ઝહેરી આપને યુનિટ નંબર 1 ઇન્ટ્રોડક્શન ઓફ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન માં 1.3 પ્રિન્સિપલ ઓફ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન માં એક્સેસ, ઇક્વિટી, રિલેવન્સ, પાર્ટિસિપેશન એન્ડ એમ્પાવરમેન્ટ એટલે કે સમાવેશી શિક્ષણના સિદ્ધાંતો અહીં રજૂ કરીશ. તેમાં સૌ પ્રથમ જોઈએ તો સમાવેશી શિક્ષણના સિદ્ધાંતો આ મુજબ છે. 1. સુગમતાનો સિદ્ધાંત. 2. સમાનતાનો સિદ્ધાંત. 3. સુસંગમતાનો સિદ્ધાંત. 4. સહભાગીતાનો સિદ્ધાંત. 5. સશક્તિકરણનો સિદ્ધાંત અને 6. સમાવેશી શિક્ષણના અન્ય સિદ્ધાંતો. પ્રસ્તાવના. ઉચ્ચ શિક્ષણમાં સમાવેશી શિક્ષણ અને અધ્યાપન અને અર્થપૂર્ણ સુસંગત અને બધાને સુગમ છે તેવા શિક્ષણમાં વિદ્યાર્થીઓને સામેલ કરવા માટે અધ્યાપન શાસ્ત્ર, અભ્યાસક્રમ અને આકારણીની રચના અને વિતરણની રીતોનો સંદર્ભ આપે છે. તે વિવિધતાના સ્ત્રોત તરીકે વ્યક્તિગત અને વ્યક્તિગત તફાવતના દ્રષ્ટિકોણને સ્વીકારે છે, જે અન્ય જીવનના અને અધ્યયનની સમૃદ્ધિ કરી શકે છે. આ વ્યાખ્યા ક્રિસ્ટિન હોકિંગ્સે 2010માં આપી હતી. સંશોધનો બતાવે છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વર્ગખંડો અને સમુદાયો માટે સમાવેશી શિક્ષણ કાર્ય કરે છે. નાના નાના ફેરફારો માટે મોટા પરિવર્તનો તરફ દોરી જાય છે, જે વર્ગખંડ અને શાળા પ્રણાલીમાં એક નવી લહેર લાવી શકે છે, જે કે સમાવેશનની જુદી જુદી સમજૂતીઓનો અર્થ આપે છે કે કેટલાક શિક્ષકો નવી પહેલને અમલમાં મૂકવા માટે સંઘર્ષ કરતા હોય છે. સમાવેશન એટલે યોગ્ય પર્યાવરણ પ્રદાન કરવું અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું, જેમાં પૃષ્ઠભૂમિ, ઓળખ અથવા અન્ય સામાજિક લાક્ષણિકતાઓને ધ્યાનમાં લીધા વિના દરેકનું મૂલ્ય અને આદર વધે તેમજ સફળ થવા માટે સખત મહેનત કરવાની સમાન તક પ્રાપ્ત થાય. અધ્યયન અને અધ્યાપનના દ્રષ્ટિકોણથી અભ્યાસક્રમમાં આયોજન કરવાની જરૂર છે, જે અધ્યાપન વ્યવહારમાં પ્રતિબંધિત થાય છે. સમાવેશી અધ્યયન, સમાવેશી અધ્યાપન અને સમાવેશી આકારણીને ટેકો આપવા માટે નીચે આપેલા સિદ્ધાંતોને વિકસાવવામાં આવ્યા છે, જેને વિસ્તારપૂર્વક સમજીએ. ફ્લેક્સિબલ લર્નિંગ ફોર ઓપન એજ્યુકેશન. ફ્લો સમાવેશી રચનાને વ્યાખ્યાયિત કરે છે કે આ એક એવી રચના છે જે ક્ષમતા, ભાષા, સંસ્કૃતિ, જાતિ, વય અને માનવ તફાવતના અન્ય સ્વરૂપોના સંદર્ભમાં માનવ વિવિધતાની સંપૂર્ણ શ્રેણીને ધ્યાનમાં લે છે. વિકલાંગતા એ ઉપયોગકર્તા અને પ્રણાલી અથવા પર્યાવરણની જરૂરિયાતો અને પસંદગીઓ વચ્ચે મેળ સંબંધિત કરતી નથી. સુગમતા એ દરેક વ્યક્તિની જરૂરિયાતો અને પસંદગીઓના સમાયોજન માટે પ્રણાલી અથવા પર્યાવરણની ક્ષમતા છે. સુગમતા એટલે કે એક્સેસિબિલિટી માં મહત્તમ પહોંચ પ્રાપ્ત કરવા માટે રચનાત્મક પ્રણાલીનો સમાવેશ થાય છે. સમાવેશન એટલે કે દરેકને શક્ય હોય ત્યાં સુધી સમાન પહોંચ અને તકો ઉપલબ્ધ કરવાના છે. શિક્ષણમાં સુગમતા એટલે તે અવરોધોનો ઘટાડવા અને તેને દૂર કરવાનો સમાવેશન કરે છે, જે નીચેના ઘટકોમાં જોવા મળે છે. જેમાં ઘટકોમાં છે પરંપરાગત અને ડિજિટલ શૈક્ષણિક સામગ્રીઓ, અધ્યાપન અને અધ્યયનની પ્રવૃત્તિઓ અને કસોટીઓ, આકારણીઓ અને મૂલ્યાંકનો. વિકલાંગતાનું સામાજિક પ્રતિમાન સૂચવે છે કે સમાજ અથવા વાતાવરણ વ્યક્તિને વિકલાંગ બનાવે છે કે નહીં. તેમની ક્ષતિ અથવા તફાવતના કારણે તે વ્યક્તિ વિકલાંગ બને છે. ઉદાહરણ તરીકે, વિડીયો ઉપર કેપ્શન ન આપવું એ ઘોંઘાટ વાળા વાતાવરણમાં જોતા કોઈ પણ ગેરલાભ કરશે, પરંતુ કેપ્શનનો અભાવ શ્રવણમંદો અને સાંભળવામાં મુશ્કેલી હોય તેવા વ્યક્તિઓને દરેક સમયે ગેરલાભ આપે છે. સુગમતા કોઈ પણ એવા બિનજરૂરી અવરોધોની રચના કરવા વિશે જણાવે છે કે વ્યક્તિને રોજિંદા જીવનની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું મુશ્કેલ બનાવે છે. વર્ષ 2018માં રજૂ કરવામાં આવેલ નિયમોનો અર્થ એ છે કે જાહેર ક્ષેત્રની સંસ્થાઓએ સુગમતા કેટલાક માપદંડો પૂરા પાડવા એ કાનૂની જરૂરિયાત છે. સુગમ્ય સંસ્થા તે છે જે બધા વિદ્યાર્થીઓ માટે સ્વતંત્રતા આપે, ઉત્પાદકતા વધારે, આધારનો ખર્ચ ઘટાડે, સામેલગીરી, જાળવણી અને સિદ્ધિમાં સુધારો કરે. સાચી સુગમતાનું નિર્માણ કરતી વખતે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ, જે નીચેની વ્યાખ્યાઓમાં સમાવિષ્ટ છે પરંતુ મર્યાદિત નથી. સુગમ્ય જગ્યાઓ.
ખાતરી કરો કે દરેક વર્ગખંડ કે જેની જરૂરિયાત કોઈ વિશ્રામમાં ખંડિત સહિત તે વ્હીલચેર અને હલનચલનના સાધનોનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીઓ દ્વારા સુગમ્ય કે સુલભ હોય. અન્ય હલનચલનના મુદ્દાઓ પર ધ્યાનમાં લો. દાખલા તરીકે ઢાળવાળી જગ્યાએ ઢોળાવ, બેસવાની સુગમતા, ગંતવ્ય સ્થળથી પાર્કિંગનું અંતર, ભારે દરવાજા વગેરે. પ્રારૂપમાં જોઈએ તો ઉપયોગ માટે દ્રશ્ય અને બિન દ્રશ્ય એમ બંને વસ્તુઓ ઉપલબ્ધ હોવી જોઈએ. ઇન્ટરપ્રિટેશનમાં જોઈએ તો ખાસ કરીને કોઈ કાર્યક્રમમાં શ્રવણવંત વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ માટે ભારતીય સાંકેતિક ભાષા ઇન્ડિયન સાઇન લેંગ્વેજમાં ઇન્ટરપ્રિટેશન અને કોમ્યુનિકેશન એક્સેસ રીઅલ ટાઈમ ટ્રાન્સલેશન CART કેપ્સિંગ ઉપલબ્ધ હોવું જોઈએ, જેનું પૂર્વ આયોજન કરવું જરૂરી છે. ભાષામાં જોઈએ તો ક્ષમતાની ધારણાઓ પર ચાલતી ભાષાનો ઢાળો, ક્ષમતાની ધારણાઓ પર ચાલતી ભાષાને ટાળો, જેમ કે મારે દરેકને હવે ઉભા રાખવાની જરૂર છે, તેના બદલે જો તમે સક્ષમ હો તો કૃપા કરી મારી સાથે ઉભા રહો, તેવી ભાષાનો પ્રયાસ કરો. લાઇટિંગમાં જોઈએ તો અમુક પ્રકારના પ્રકાશ કેટલીક વિકલાંગતાઓને ઉત્તેજિત કરી શકે છે, જેમ કે આંચકીનો વિકાર. તેથી ફ્લોરોસન્ટ લાઇટનિંગ, સ્ટ્રોબ લાઇટ અને ફ્લેશ ફોટાઓનો ઉપયોગ ટાળવો મહત્વપૂર્ણ છે. વિશ્રામખંડો એવા વિશ્રામખંડો હોવા જોઈએ કે ભૌતિક દ્રષ્ટિએ સુલભ અને જાતિ એટલે કે જેન્ડર આધારિત યોગ્ય હોય તો જ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ તેનો સુગમ રીતે ઉપયોગ કરી શકે છે. અલગ જગ્યાઓ. સંવેદનાત્મક આવશ્યકતાઓ વાળા વ્યક્તિઓ માટે શાંત સ્થળની સુગમતા એ સમાવેશનનું એક મહત્વપૂર્ણ સ્વરૂપ છે. પરિવહન. ફેન્ટાસ્ટિક અથવા અન્ય સેવાઓ માટે ગોઠવણ કરવાની જરૂર પડી શકે. જો પરિવહન પ્રદાન કરી શકાતું ન હોય તો વિડીયોના વિકલ્પો પ્રદાન કરી ઘરે જ અધ્યાપન આપવું વધુ મહત્વપૂર્ણ છે. લેખિત સામગ્રીમાં જોઈએ તો તે મહત્વપૂર્ણ છે કે બધી લેખિત સામગ્રી સુલભ કે સુગમ સ્વરૂપમાં પ્રદાન કરવામાં આવે. જો કે આ સૂચિ વ્યાપક છે, તે સુગમતાની ખાતરી કરવા માટેની વ્યૂહરચનાને આવરી લેતી નથી. એવું બહુ ઓછા સમય માટે બનશે કે સુગમતા એકદમ સંપૂર્ણ સ્વરૂપે હોય. તેથી તમામ સંભવિત અવરોધો વિશે પારદર્શિતા રાખવી અને નવી સુગમતાની આવશ્યકતાઓને ધ્યાન પર લાવવામાં આવે ત્યારે લવચિત રહેવું મહત્વપૂર્ણ છે. હવે જોઈએ બીજો, એટલે કે સમાનતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ઇક્વિલિટી. વિદ્યાર્થીઓ જે શિક્ષણની ગુણવત્તા મેળવે છે તે તેમના જીવનની ગુણવત્તાના વર્ષોથી સીધી જ જોડાય છે. ખાસ કરીને પ્રારંભિક શિક્ષણમાં બાળકના ભાવિને આકાર આપવાની શક્તિ હોય છે અને તેમના માટે વધુ સંસાધનો ઉપલબ્ધ છે, તે વધુ સારું છે. આ કારણોસર શિક્ષકોએ નાની ઉંમરના વિદ્યાર્થીઓને શાળામાં સફળતા મેળવવામાં વચ્ચે આવતા કોઈ પણ અવરોધોને દૂર કરવા એ મહત્વનું છે. તે માટેની ચાવી એ સમાનતા છે. સમતા એટલે ગરીબીની અથવા મર્યાદિત પરિવહન જેવા સંભવિત અવરોધોને સંબોધતા વિદ્યાર્થીઓને વ્યક્તિગત ટેકો આપવાનો અર્થ. જ્યોર્જ વોરેલ 2016 દરમિયાન પોતાના સંશોધનમાં એવું તારણ આપે છે કે 97% શિક્ષકો સહમત છે કે સમતા મહત્વપૂર્ણ છે, પરંતુ ઘણા શિક્ષકો પોતાના વર્ગખંડોમાં તેના માટે કેવી રીતે શ્રેષ્ઠ કાર્ય કરવું એ જાણતા નથી. પરંતુ એકવાર શિક્ષકો શાળાઓમાં સમતાને પ્રોત્સાહન આપવા માટેની યોગ્ય વ્યૂહરચનાઓ શીખી જાય, પછી તેઓ ખાતરી કરી શકે છે કે દરેક વિદ્યાર્થી તેમની ક્ષમતા સુધી પહોંચવા માટે તૈયાર છે. સિદ્ધાંત 2, સમાનતાના સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ઇક્વિલિટી. ટૂંકમાં સમતા એટલે અનુરૂપ છે અને તેમના અનુકૂલનશીલ, વ્યક્તિ કેન્દ્રિત અને વાજબી. રેસ મેચ ટ્રસ્ટ ઇન્સ્ટિટ્યૂટ કહે છે કે સમતા હાંસલ કરવાનો માર્ગ દરેક સાથે સમાન રીતે વર્તે તો તે પૂર્ણ થઈ શકે નહીં, પરંતુ દરેકની સાથે સમાન રૂપે અથવા તેમના સંજોગો પ્રમાણે ન્યાયપૂર્વક વર્તન કરીને સમતા પ્રાપ્ત થશે. ક્ષમતા એ વધુ વિચારશીલ છે અને જ્યારે તે સતત મહેનત કરે છે ત્યારે તે નુકસાનને દૂર કરવામાં વધુ સારી છે. જ્યારે સમાનતા એક પ્રશંસનીય લક્ષ્ય છે જે વધુ અસરકારક પરિણામ માટે શાળાના લક્ષ્યને સમતા તરફ બદલવાનો પ્રયાસ કરે છે.
સેક્રોલેટિસ ટીચર્સ અને પ્રિન્સિપાલના અહેવાલ મુજબ શાળાઓમાં સમતા માટેના અવરોધો નીચે મુજબના છે. પારિવારિક સંકટ, માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો, આરોગ્ય સંભાળનો અભાવ, ભૂખ્યા શાળા આવવું, બેઘર અથવા અસ્થાયી આશ્રમમાં રહેવું, હજી અંગ્રેજી ભાષા શીખી રહ્યા હોય તે મારા વર્ગખંડમાં સમતાને અવરોધતા પડકારોને ઓળખતા અને તેનું નિરાકરણ લાવવું એ પ્રથમ પગથિયું છે. કોઈ પણ મુદ્દાઓનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરો કે જે તમારા વિદ્યાર્થીઓને શાળામાં સફળ થવાના અવરોધરૂપ બની રહ્યા છે. કદાચ તમે ઓછી આવક ધરાવતા સમુદાયમાં અથવા તમારા વિદ્યાર્થીઓમાંથી કોઈ વિદ્યાર્થી અંગ્રેજી ભાષા શીખનાર છે તેને ભણાવશે. વિદ્યાર્થીઓની વ્યક્તિગત આવશ્યકતાઓનું મૂલ્યાંકન કરીને તમે તેમને શૈક્ષણિક સિદ્ધિ માટે જરૂરી સહાય પૂરી પાડો તો તમે સમતાની ખૂબ નજીક આવો છો. સારાંશ સ્વરૂપે શિક્ષણમાં ક્ષમતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના કેટલાક ફાયદા છે જેને નીચે મુજબ જોઈએ. પરીક્ષામાં ઉચ્ચ ગુણાંકન, સારું સ્વાસ્થ્ય, મજબૂત સામાજિક વાતાવરણ અને લાંબુ જીવન. આર્થિક વૃદ્ધિ. સમતા અને સમાનતા વચ્ચેના તફાવતને જાણવું એ સમાવેશી વર્ગખંડ બનાવવાનું પ્રથમ પગથિયું છે, જ્યાં દરેક બાળક સફળ થઈ શકે છે. ત્યાંથી શિક્ષકો સંઘર્ષ કરતા વિદ્યાર્થીઓને અવરોધતા પડકારોને સારી રીતે નિવારવા માટેના પગલા લઈ શકે છે. તમારા વર્ગખંડમાં સમતાને પ્રોત્સાહન આપવા અને દરેક વિદ્યાર્થીને સફળ થવા માટેની 5 ટિપ્સ ધ્યાનમાં રાખો. પ્રથમ ટિપ્સ, યાદ રાખો કે દરેક બાળક વિવિધતા ભરેલું હોય છે અને તેમની જરૂરિયાતો અન્ય હોય છે. વિદ્યાર્થીઓ જે પડકારોનો સામનો કરે છે તેનું મૂલ્યાંકન કરો અને જો જરૂરી હોય તો ટેકો અથવા સંસાધનો પ્રદાન કરો. બીજું, તમારા વર્ગખંડનું વાતાવરણ એવું બનાવો કે જ્યાં દરેક વિદ્યાર્થીને એવું લાગે કે તેને કોઈ સાંભળે છે અને સમજે છે. તેમને અયોગ્યતા સામે બોલવા અને પ્રોત્સાહિત કરો અને જો તેઓ ઘરે અથવા વર્ગખંડમાં કોઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો તે બધું તમને જણાવે. ત્રીજું, સમતા સાથે સંકળાયેલા પડકારોને દૂર કરવા માટે માતા પિતાની સામેલગીરી એ ખાસ કરીને મદદ કરનારની રીત છે. માતા પિતા સાથે મુક્ત પ્રત્યાયન કરો અને તેમને તેમના બાળકના શિક્ષણમાં સામેલ કરવા માટે સ્વયંસેવક અથવા શાળાના કાર્યક્રમોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરો. ચાર, શાળાના સભ્યો માટે શાળામાં સમતા પ્રશિક્ષણ પ્રદાન કરો કે જેથી શિક્ષકો જાણે કે સામાન્ય અવરોધોને કેવી રીતે હલ કરવો જોઈએ. પાંચ, વિવિધતા અને સમાવેશનની પ્રવૃત્તિઓ તેમજ તમારી શાળાના અભ્યાસક્રમમાં પૂર્વગ્રહ સામેના પાઠો ઉમેરો જેથી દરેક વિદ્યાર્થીને એવું લાગે કે બધું તેમના માટે છે. સુસંગતતા એટલે જે કાંઈ કરવામાં આવી રહ્યું છે અથવા જે કહેવામાં આવી રહ્યું છે તેના માટે તે કેટલું યોગ્ય છે. જે થઈ રહ્યું છે અથવા જેની વાત કરવામાં આવી રહી છે તેની સંબંધિતતા કે ઉપયોગીતાનું પ્રમાણ. ઉપયોગકર્તાની જરૂરિયાતોને સંતોષી સામગ્રીને પુનઃપ્રાપ્ત કરવાની ક્ષમતા. સુસંગતતા એ એક વિષયને બીજા વિષય સાથે જોડવામાં આવે તેવી સંકલ્પના છે કે જે પ્રથમ વિષયને ધ્યાનમાં લેતી વખતે બીજા વિષયને ધ્યાનમાં લેવા માટે ઉપયોગી બનાવે છે. સમાવેશી શિક્ષણ એ છે કે નિયમિત વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને શક્ય તેટલી હદ સુધી બિન વિકલાંગ વિદ્યાર્થીઓ સાથે ભણાવવું. આવા બાળકોને ઓર્થોપેડિક, બૌદ્ધિક, ભાવાત્મક, દૃશ્ય મુશ્કેલીઓ અથવા શ્રવણ સાથે સંકળાયેલા વિકલાંગતા હોઈ શકે છે. સમાવેશી શિક્ષણ એ વિશિષ્ટ વિદ્યાર્થીઓની વસ્તીના તે વર્ગ સાથે સારી રીતે કામગીરી બજાવી શકે છે જેથી વિકલાંગતા વર્ગખંડની ગોઠવણી સાથે સુસંગતિત છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને શાળા પછીના જીવન માટે સામાજિક રીતે વધુ સારી રીતે તૈયાર કરવા માટે હોય. જે વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓની વધુ સમજણ મેળવવા માટે શાળાના અન્ય વિદ્યાર્થીઓને પણ મદદ કરી શકે છે. નંબર 3, સુસંગતતાનો સિદ્ધાંત. સંગતતાને સંદર્ભે ઓઝોજી 2010 એ નીચેના લક્ષ્યોને સૂચિબદ્ધ કર્યા. વિવિધ અધ્યયનની જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પ્રદાન કરવું, વિદ્યાર્થીઓને શાળા સમુદાયના સક્રિય સભ્ય બનાવવા અને પછી તેમને સામાજિક યોગ્યતા પ્રાપ્ત કરાવવી, એક સહાયક શાળા સમુદાય બનાવવો,
કે જે શિક્ષણ અને ભાગીદારીમાં અવરોધોને ઓળખવા અને ઘટાડવામાં સક્ષમ બને, વધુ વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે શિક્ષિત કરવા, સફળ શિક્ષા અને સામાજિક અનુભવની ખાતરી કરાવવી, અત્યાર સુધી બહિષ્કાર રાખવામાં આવેલા અને એકાંતમાં રહેલા બાળકોને સશક્તિકરણ આપવું, વિદ્યાર્થીઓને તેમની શ્રેષ્ઠ ક્ષમતાઓ માટે મુખ્ય પ્રવાહના શિક્ષણમાં ભાગ લેવા માટે સક્ષમ બનાવવા, વિવિધ જરૂરિયાતોને પ્રતિસાદ આપી શકે તેવી સમાવેશી શાળાઓ નિર્માણ કરાવવા, વિદ્યાર્થીઓના શિક્ષણના પરિણામોમાં સુધારણા સુનિશ્ચિત કરવા, વિવિધતાને સમજવા માટે નમૂનારૂપ એકમના વિકાસ કરવા. શિક્ષકોએ જાણવું જોઈએ કે બાળકો તેમના માતા પિતા અને શિક્ષકો બંનેનું અનુકરણ કરીને નોંધપાત્ર શીખે છે. શિક્ષકોએ તેમના વિદ્યાર્થીઓની વ્યક્તિગત જરૂરિયાતો જાણવી જોઈએ, જેવી કે તેની પોશાક પહેરવાની રીત, તે શું ખાય છે, શું પીવે છે, તેની અનૌપચારિક ચર્ચાઓ અને તે સમાજ અને વિદ્યાર્થી સાથેના અન્ય લોકો સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે, તેના શારીરિક, ભાવનાત્મક, નૈતિક, માનસિક અને આર્થિક વિકાસ પર સકારાત્મક અથવા નકારાત્મક અસર પાડે છે. વિદ્યાર્થીઓ જ્ઞાતથી અજ્ઞાત તરફ, સરળથી જટિલ તરફ, મૂર્તથી અમૂર્ત તરફ, સામાન્યથી વિશિષ્ટ તરફ અને પ્રાયોગિકથી સૈદ્ધાંતિક તરફ શીખે છે. વર્ગખંડમાં વિવિધ શિક્ષણની જરૂરિયાતો માટે કલ્પનાશીલ રૂપે હાજરી આપવા માટે સમગ્ર વિશ્વમાં વિશિષ્ટ જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓના કુલ શૈક્ષણિક વિકાસ માટે તેની સુસંગતતાને કારણે સમાવેશી શિક્ષણના વિકાસ તરફ એક નવું વલણ છે. વિકલાંગ વિદ્યાર્થીઓને સમાવેશી શિક્ષણનું લક્ષ્ય છે. નંબર 4, સહભાગીતાનો સિદ્ધાંત. બાળકોના અધિકારોના સંયુક્ત રાષ્ટ્ર સંમેલન UNCRC અને વિકલાંગ વ્યક્તિઓના અધિકારોના સંયુક્ત રાષ્ટ્ર સંમેલન UNCRPDA વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓના મૂળભૂત માનવ અધિકારોને માન્યતા આપે છે, જેમાં તેમની વય, લિંગ, જાતિ, ગરીબી અથવા ક્ષતિને ધ્યાનમાં લીધા વગર તેમના આરોગ્યની સંભાળ, શિક્ષણ, સામાજિક સુરક્ષા અને સમુદાયની સહભાગીતા અધિકારોનો સમાવેશ થાય છે. દુર્ભાગ્યવશ વિકલાંગતા ધરાવતા ઘણા વિદ્યાર્થીઓ ભેદભાવ, અપ્રાપ્ય સમાવે અથવા જોગવાઈના અભાવના કારણે શાળા, રોજગાર, આરોગ્ય સંભાળ અને સેવાઓથી બહિષ્કાર રાખવામાં આવ્યા છે. આ તમામ મૂળભૂત માનવ અધિકારીઓને ધ્યાનમાં રાખીને સમાવેશન છે. સહભાગીતા સિદ્ધાંતો છે સંપૂર્ણ અને અસરકારક સમાવેશન. અને સહભાગીતાનો અર્થ એ છે કે સમાજ વિકલાંગ બાળકો સહિતના તમામ વ્યક્તિઓને જીવનના તમામ પાસાઓમાં સંપૂર્ણ રીતે ભાગ લેવા સક્ષમ બનાવવા માટે સંગઠિત છે. સરળ શબ્દોમાં કહીએ તો સમાવેશન એટલે અવરોધોને દૂર કરવા. સમાવેશન વિકલાંગ બાળકોને તમામ પ્રવૃત્તિઓમાં અન્ય બાળકોની જેમ સમાન રીતે ભાગ લેવા અને સમાજના મૂલ્યવાન સભ્યો તરીકે સ્વીકારે છે. સમાવેશન એ વિકલાંગતા ધરાવતા બાળકોની સહભાગીતાને સમર્થન આપે છે. સહભાગીતામાં વિકલાંગ વ્યક્તિ કે બાળકને કોઈ પણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેમની અર્થપૂર્ણ ભાગીદારી, તેમના અભિપ્રાયને વાચા આપવાની તક, તેમના અભિપ્રાયને સાંભળવાની તક અને ભાગીદારી મર્યાદિત હોય ત્યારે તેમના અધિકારની હિમાયત કરવાની સંભાવના સમાવિષ્ટ છે. સમાવેશી શિક્ષણમાં સહભાગીતાને કારણે થતા કેટલાક ફાયદાઓ જોઈએ તો એ આ મુજબ છે. વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને તેમના અધિકારો પ્રાપ્ત કરવાની, તેમના ક્ષમતાને પૂર્ણ કરવાની, તેમના આત્મવિશ્વાસ, સ્વ ઓળખ અને સંબંધોને સુધારવાની તક પ્રાપ્ત થાય છે. સમાવેશી સમાજો બધાની સુધારણા માટે આદર, વિશ્વાસ અને સહકારને પ્રોત્સાહન આપે છે. બાળકો અને તેમના પરિવારો સક્રિય નિર્ણય લેનારા બને છે, તેમજ તેમની જરૂરિયાતો અને ચિંતાઓ વધુ અસરકારક અને સ્પષ્ટ બને છે, જે વધુ અસરકારક ઉકેલો માટે તક આપે છે. બાળકો એકબીજા પાસેથી શીખે છે. મુખ્ય પ્રવાહની પ્રવૃત્તિઓમાં વિકલાંગ બાળકોને સામેલ કરીને તેઓને અન્ય અનુભવોથી શીખવવાની તક મળે છે. સમાવેશી શિક્ષણ સહભાગીતાના સિદ્ધાંત પર આધારિત છે. સમાવેશી તેમાં તમામ બાળકોને સામાન્ય શૈક્ષણિક
વ્યવસ્થામાં સામેલ કરવામાં આવે તો તેઓ કોઈ પણ ભેદભાવ વિના એક સાથે શીખી શકે છે. તે વિકલાંગતાના વિદ્યાર્થીઓને સમાન રૂપે સક્રિય ભાગીદારીની તકો પ્રદાન કરે છે. આમ શિક્ષણ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં બધા બાળકો અથવા પુખ્ત વયની ભાગીદારીને પ્રોત્સાહન આપે છે. સિદ્ધાંત 5, સશક્તિકરણનો સિદ્ધાંત. સશક્તિકરણ એ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિઓ અને જૂથો સામર્થ્ય પ્રાપ્ત કરે છે, સંસાધનોની સુગમતા પ્રાપ્ત કરે છે અને તેમના પોતાના જીવન ઉપર નિયંત્રણ કરી શકે છે. આમ કરવાથી તેઓ તેમની ઉચ્ચતમ વ્યક્તિગત અને સામૂહિક આકાંક્ષાઓ અને લક્ષ્યો પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. સામાજિક વૈજ્ઞાનિકો, સ્ત્રીઓ, અમુક વંશીય વસ્તી સમૂહ અને વિકલાંગ વ્યક્તિઓ સહિતના વ્યક્તિઓના ચોક્કસ જૂથોમાં શક્તિહીનતાની લાગણીઓનો પ્રતિકાર કરવાના સાધન તરીકે સશક્તિકરણ સિદ્ધાંતને જુએ છે. સશક્તિકરણ એ પસંદગી, પ્રભાવ અને નિયંત્રણનું એક સ્તર છે જે માનસિક સ્વાસ્થ્ય સેવાઓનો ઉપયોગ કરનારાઓ તેમના જીવનની ઘટનાઓ ઉપર ઉપયોગ કરી શકે છે. સશક્તિકરણ નીચે દ્વારા વિકસિત કરી શકાય છે. આદરને પાત્ર હોવા, એક સંબંધ સ્થાપવો કે જ્યાં વ્યક્તિને તેમની લાગણીઓ અને તેઓ શું ઈચ્છે છે તે અંગે સ્વતંત્ર રીતે ચર્ચા કરવાની તક આપવામાં આવે. શક્તિ અને ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું. નિર્ણય લેવામાં સહાયક અને પ્રોત્સાહક બનવું. કોઈ વ્યક્તિ પોતાના જીવન વિશે નિર્ણયો લેતા હોય તો તે માટે આદર આપવો. જાતિ, લિંગ, દરજ્જો અને વિકલાંગતાને ધ્યાનમાં લીધા વિના બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તેની ખાતરી કરવા માટે વિશ્વના તમામ બાળકોને વિવિધ કાયદા દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે. આ ઉપરાંત વિશ્વભરના મોટા ભાગના દેશો શિક્ષણને મૂળભૂત માનવ અધિકાર તરીકે ગણે છે, જેથી બાળકો તેમની સમર્થતાને ધ્યાનમાં લીધા વિના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે હકદાર છે. વિકલાંગ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણના તેમના મૂળભૂત અધિકારની સાથે ભેદભાવ કરવો ન જોઈએ. શિક્ષણને ઘણીવાર સફળતાની ચાવી તેમજ સમાજ માટેના સશક્તિકરણના સાધન તરીકે ગણવામાં આવે છે, તેમજ શિક્ષણની સમાન સુગમતા નિશ્ચિત કરવા માટે તે બધા બાળકો માટે સુલભ હોવું જોઈએ. પરિણામે ટકાઉ સમુદાયનો વિકાસ થાય છે. જો કે આ દુઃખદ વાસ્તવિકતા છે કે મોટા ભાગના બાળકો કે જેમણે શિક્ષણની સુગમતા નકારી છે તે વિકલાંગતા ધરાવતા બાળકો છે. આ વિકલાંગતાઓને શારીરિક, માનસિક, જ્ઞાનાત્મક, બૌદ્ધિક, વિકાસલક્ષી વિકૃતિઓ અથવા સંવેદના સંબંધી ખામીઓ તરીકે વર્ગીકૃત કરી શકાય છે. સમાવેશી શિક્ષણમાં વિકલાંગ વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે શિક્ષકોને નીચે મુજબની ટિપ્સ આપવામાં આવી જોઈએ. વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પસંદગીઓ માટે ઘણા વિકલ્પો આપવા જોઈએ અને તેમાંથી તેમને પસંદગી કરવાની સ્વતંત્રતા પણ આપવી જોઈએ. વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા એક ભાગ તરીકે સાંભળો, જેથી તેમને પોતાના અસ્તિત્વનો ખ્યાલ આવે. વિદ્યાર્થીઓને જૂથની સાથે સ્વતંત્ર રીતે પણ કાર્ય કરવા આપો, ભલે તેઓ તેમાં ભૂલ કરે, જેથી વિદ્યાર્થીઓ કાર્ય કરવાની કુશળતાની સાથે તેમાં રહેલ જોખમનો અનુભવ કરે અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવાની ક્ષમતા પ્રાપ્ત કરે. દરેક વિદ્યાર્થીને સપન જોવાની ક્ષમતા અને તક આપો, જેથી તેઓ પોતાના મનપસંદ કાર્ય કે કારકિર્દી માટે યોગ્ય આયોજન કરી શકે. વિકલાંગ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, સંતુલન અને મજબૂતાઈ માટે હળવી અને કરી શકે તેવી કસરતો, યોગાસનો અને પ્રાણાયામ કરાવવા જોઈએ. સકારાત્મકતા એ ક્ષમતા પ્રાપ્ત કરવાનું પ્રેરક બળ છે, જેથી શિક્ષકોએ પોતાના વર્ગખંડના બધા વિદ્યાર્થીઓને સકારાત્મક વાતાવરણ આપવું જોઈએ. તેમની સાથે શિક્ષકો અને વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓ સકારાત્મક વ્યવહાર કરવો જોઈએ. સમાવેશી શિક્ષણના અન્ય સિદ્ધાંતો જોઈએ તો એ આ મુજબના છે. સમાવેશી શિક્ષણના અન્ય સિદ્ધાંતો નીચે મુજબની છે. પહેલું, વિદ્યાર્થીઓને વિવિધતાને ઓળખો અને સ્વીકારો. સમાવેશનનો અર્થ કોઈ પણ સમૂહમાં વિદ્યાર્થીઓની વિવિધતાના સ્વરૂપને સમજાવ્યા વિના તેને સમસ્યાજનક સમજવા નહીં, પરંતુ પોતે એક સમૃદ્ધ શૈક્ષણિક સંસાધન છે તેમ સમજવું. બીજું, સુગમ અને ઉપયોગ યોગ્ય અધ્યયન સંસાધનો અને પર્યાવરણ પ્રદાન કરો.
બધી શિક્ષણ સામગ્રી અધ્યયનની પ્રવૃત્તિઓ અને અધ્યયનના સ્થાનો બધા વિદ્યાર્થીઓ દ્વારા સુગમ અને ઉપયોગી હોવા જોઈએ, જેથી કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ના રહે. ત્રીજું, અધ્યયનના અનુભવોની રચના લવચીક બનાવો. સમાવેશી શિક્ષણ વિદ્યાર્થીઓને સક્ષમ કરવા માટે બહુવિધ અને લવચીક ફ્લેક્સિબલ રીતે જ્ઞાન મેળવવા અને નિપુણતા વિકસાવવા માટે રચાયેલા અભ્યાસક્રમ પર આધારિત છે. તેથી શાળાએ પોતાના વિદ્યાર્થીઓ માટે અધ્યયનના અનુભવો આપવા તેમાં લવચીકતા જાળવવી જરૂરી છે. નંબર 4, અભ્યાસક્રમમાં વિવિધતાને ધ્યાન લો. અધ્યયન અને અધ્યાપનના સંસાધનો અને પ્રવૃત્તિઓ વિશાળ સમુદાયની વિવિધતાને પ્રતિબંધિત કરવી જોઈએ, જેથી સમાવેશી શિક્ષણનો અભ્યાસક્રમ બનાવતી વખતે વિદ્યાર્થીઓની વિવિધતાને ધ્યાને લેવી જોઈએ. 5, જ્ઞાન અને કૌશલ્ય મજબૂત બને તે માટે માળખાની રચના કરો. અધ્યયન અને અધ્યાપનની પ્રવૃત્તિઓ અને સંસાધનો વિદ્યાર્થીઓને આવશ્યક જરૂરિયાતોને આવડતનો વિકાસ કરવો જોઈએ. તેથી અધ્યયન અને અધ્યાપનની પ્રવૃત્તિઓ અને સંસાધનોના માળખાની રચના યોગ્ય રીતે થવી જોઈએ. નંબર 6, અધ્યેતાઓના સમુદાય બનાવો. શાળા અને વર્ગખંડના બધા વિદ્યાર્થીઓનું શાળાના તમામ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ દ્વારા સ્વાગત અને સામાન્ય રીતે જીવન સ્વ અધ્યયનના સમુદાયની રચના કરવી જોઈએ. કારણ કે જ્યારે વર્ગખંડના પ્રત્યેક વિદ્યાર્થીઓનું સ્વાગત, સન્માન અને સ્વીકાર થશે, ત્યારે જ ખરા અર્થમાં સમાવેશી શિક્ષણ સફળ બનશે. નંબર 7, અસરકારક પ્રતિસાદ એ વિદ્યાર્થીઓના કાર્ય પર રચનાત્મક, વ્યક્તિગત, ચોક્કસ, સચોટ, માપદંડ, સંદર્ભિત ટિપ્પણી પ્રદાન કરે છે. તેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા અને મર્યાદાને ઓળખી શકે છે તથા તેઓના યોગ્ય પ્રોત્સાહન પણ મળે છે. નંબર 8, મહાવરાનું ચિંતન અને મૂલ્યાંકન કરો. ચિંતનાત્મક મહાવરો એ શિક્ષકોને તે ઓળખવામાં મદદ કરે છે કે જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ વંચિત રાખ્યા અથવા બહિષ્કૃત રાખવાની સંભાવનાને સમજવા તેમજ તે માટે યોગ્ય વ્યૂહરચના અમલમાં મૂકવા ઉપયોગી બને છે. હવે જોઈએ ઉપસંહાર. સુગમતા, સમાનતા, સમતા, સહભાગીતા, સશક્તિકરણ અને સુસંગતતા એ સમાવેશી શિક્ષણ માટેની શરતો છે, જે પરસ્પર આધારિત છે. સમાવેશન એ શિક્ષણને સમાન, સમતા અને સુગમતા પ્રદાન કરવા માટેનું એક સાધન છે. બધા માટે શિક્ષણની ઘોષણા, જે દરેક બાળકના શિક્ષણના અધિકારને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરે છે. થેન્ક યુ.